પલસાણા તાલુકાના કોસમાળા ગામના સ્વામી વિવેકાનંદ આંતર સમાજની યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલના વિજેતાઓને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. કામરેજના કોસમાળા ગામ ખાતે યોજાયેલ સ્વામી વિવેકાનંદ આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદા જુદા સમાજની આ ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ દરબાર સમાજ અને દેસાઈ સમાજ વચ્ચે રમાઈ હતી, જેમાં દરબાર સમાજ વિજેતા બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમોને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શંકુરભાઈ દેસાઈ તથા નગરપાલિકાના પ્રમુખ કલ્પેશભાઈ ટેલર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ કોસમાળા ખાતે આંતર સમાજ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ દરબાર સમાજ અને દેસાઈ સમાજ વચ્ચે રમવામાં આવી રહી છે, ત્યારે આજરોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ એમની સાથે રેન્જ આઈજી સાહેબ તથા એસપી મેડમ તથા ભારતીય જનતા પાર્ટીના કામરેજના ધારાસભ્ય શ્રી વીડી ઝલાવડિયાજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, અમારા કડોદરા નગરપાલિકાની ટીમ તેમજ આજુબાજુના ગામોમાંથી ટીમને ઉત્સાહ વધારવા ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. શું પ્રોગ્રામ છે? આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, સ્વામી વિવેકાનંદ કપ, આરઆર ફાર્મ, અવિરા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો. આઠ સમાજની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. દેસાઈ સમાજ, દરબાર સમાજ, આંજણા પટેલ સમાજ, ચરોતરિયા લેવા પટેલ સમાજ, ભક્તા સમાજ, પ્રજાપતિ સમાજ, આઠ જુદા જુદા સમાજોએ ભાગ લીધો હતો. કોડી પટેલ સમાજ, આઠ સમાજોએ ભાગ લીધો હતો. આજે ફાઇનલ મેચ છે. ચર્ચા ટીમોના બે ગ્રુપ પાડ્યા હતા અને ત્યારબાદ લીગ મેચ રમવામાં આવી હતી અને સેમીફાઇનલ રમાડ્યા બાદ આજે ફાઇનલ મેચ દેસાઈ સમાજ અને દરબાર સમાજ વચ્ચે.